હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ નેટવે ટેકનિકલ સપોર્ટમાં તો મિત્રો આજના વિડીયોમાં હું તમને શીખવાડવાનો છું કે ગુજરાતી ટાઈપિંગ કઈ રીતે કરવું તો હવે ગુજરાતી ટાઈપિંગ માટે સૌપ્રથમ તમારે તમારા કમ્પ્યુટરની અંદર એક ઇન્ડિક નામનો સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનો રહેશે ત્યાર પછી તમે ગુજરાતી ટાઈપિંગ કરી શકશો હવે તે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક મેં આપેલી છે ત્યાંથી તમે તેને ડાઉનલોડ કરી શકો છો અને તમારા કમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ કરી શકો છો અને ઇન્ડિક સોફ્ટવેરનું ઇન્સ્ટોલેશન સાવ ઇઝી છે એટલે એને તમે સાવ આસાનીથી ઇન્સ્ટોલ કરી શકશો હવે જ્યારે ઇન્સ્ટોલ થઈ જાય ત્યારે અહીંયા નીચે ટાસ્ક બારમાં જમણી બાજુ તમને એક ઇએનજી નામનો આઇકોન દેખાશે તેની ઉપર ક્લિક કરશો એટલે ત્યાં તમને ગુજરાતી બતાવશે તો આ રીતે ગુજરાતી લખેલ આવી જાય એટલે ઇન્ડિક નામનો સોફ્ટવેર તમારા કમ્પ્યુટરની અંદર કમ્પ્લીટ ઇન્સ્ટોલ થઈ ગયો છે તો ચાલો મિત્રો હવે આપણે શીખીએ ગુજરાતી ટાઈપિંગ કઈ રીતે કરવું તો સૌ પ્રથમ મિત્રો ઇન્ડિક સોફ્ટવેરની અંદર ગુજરાતી ટાઈપિંગ માટે અલગ અલગ આઠ પ્રકારના કીબોર્ડ આપેલા હોય છે હવે તે આઠ પ્રકારના કીબોર્ડમાંથી મુખ્યત્વે આપણે બે રીતનો ઉપયોગ કરીએ છીએ હવે બે રીત કઈ છે તો એમાં પહેલી આવે છે ગુજરાતી ટ્રાન્સલિટેરેરસન અને બીજા નંબરની આવે છે રેમિંગટન ઇન્ડિકા તો એ બે રીત હું તમને શીખવાડવાનો છું પરંતુ એની પહેલાં તમને એ બે રીતની થોડીક માહિતી આપી દઉં ત્યાર પછી આપણે એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ વિશે વાત કરશું તો પહેલાં વાત કરીએ ગુજરાતી ટ્રાન્સલિટેરેશનની અને ગુજરાતી ટ્રાન્સલિટેરેશનને આપણે ગુજરાતીમાં શ્રુતિ પણ કહી શકીએ છીએ તો મિત્રો ગુજરાતીમાં શ્રુતિ ટાઈપિંગથી તમે સો ટકા પરિચિત જ છો કારણ કે આપણે જે રીતે મોબાઈલમાં મેસેજ ટાઇપ કરીએ છીએ એ જ રીતે શ્રુતિમાં ગુજરાતી ટાઈપ કરવાનું હોય છે મોબાઈલમાં મેસેજમાં ટાઈપ કરવા માટે આપણે અંગ્રેજીમાં એબીસીડીનો ઉપયોગ કરીને મેસેજ ટાઇપ કરીએ છીએ પરંતુ એ મેસેજ વાંચવા સમયે તેનું ઉચ્ચારણ ગુજરાતીમાં થતું હોય છે જેમ કે આપણે મેસેજમાં કોઈને પૂછવું છે કેમ છો તો આપણે ટાઇપ કરીએ છીએ કે ઈ એમ સી ડબલ એચ ઓ અને એ મેસેજનો સામેથી રિપ્લે પણ એવો જ આવતો હોય છે મજામાં ત્યાં ટાઈપ કરેલું હોય છે એમ જે એ અને એમ તો એ જ રીતે મેસેજમાં ટાઇપ આપણે અંગ્રેજીમાં કરીએ છીએ પરંતુ એનું ઉચ્ચારણ ગુજરાતીમાં થાય છે તો અહીંયા ગુજરાતી શ્રુતિ ટાઈપિંગમાં પણ કંઈક એવું જ છે જે રીતે અંગ્રેજી બારક્ષી હોય તે જ રીતે ગુજરાતીમાં શ્રુતિ ટાઈપ કરવાનું હોય છે જે રીતે મોબાઈલના મેસેજમાં અંગ્રેજીની એબીસીડીનો ઉપયોગ કરીને ટાઈપ કરીએ છીએ તો અહીંયા ગુજરાતી શ્રુતિમાં પણ અંગ્રેજીની એબીસીડીનો ઉપયોગ કરીને જ ટાઈપ કરવાનો હોય છે પરંતુ બેમાં ડિફરન્ટ એટલો છે કે મોબાઈલના મેસેજમાં ખાલી ગુજરાતીમાં ઉચ્ચારણ જ થાય છે જ્યારે ગુજરાતી શ્રુતિમાં ટાઇપિંગ જ ગુજરાતીના શબ્દોમાં થઈ જાય છે તો મિત્રો આ વાત થઈ પહેલી રીત ગુજરાતી ટ્રાન્સલેટેશનની અને હવે આપણે બીજા નંબરની રીતની વાત કરીએ રેમિંગટન ઇન્ડિકા તો રેમિંગટન ઇન્ડિકાને ગુજરાતીમાં બકમાન કહી શકીએ છીએ તો મિત્રો ગુજરાતી શ્રુતિ અને બકમાન બે ગુજરાતી ટાઈપિંગમાં ઘણો ફેર હોય છે બે ટાઈપિંગમાં આખું કીબોર્ડ જ ચેન્જ થઈ જાય છે જેમ કે તમે ગુજરાતી શ્રુતિમાં કીબોર્ડમાં એ પ્રેસ કરશો તો અ ટાઇપ થશે અને જ્યારે બકમાનમાં એ પ્રેસ કરશો તો બ ટાઇપ થશે આ રીતે બે ટાઈપિંગમાં કીબોર્ડની બધી જ કી ચેન્જ થઈ જાય છે એટલે કે આખું કીબોર્ડ જ ચેન્જ થઈ જશે બકમાન ટાઈપિંગમાં તમારે સ્વર વ્યંજન અડધા અક્ષર અને તેના માત્રાઓ આ રીતે બધું અલગ અલગ કીમાં આવે છે એમ બધી કીનો ઉપયોગ કરી આખો શબ્દ બનાવી અને ટાઈપિંગ કરવાનું હોય છે જેમ કે તમારે ટાઈપ કરવું છે કેમ છો તો કીબોર્ડમાં તમારે કંઈક આ પ્રકારે કી પ્રેસ કરવાની રહેશે પહેલાં એસ ત્યાર પછી સ્ક્વેર બ્રેકેટ પછી ડી પછી સ્પેસ કે અને એમ એટલે ગુજરાતીમાં ટાઈપ થશે કેમ છો તો મિત્રો આ વાત થઈ બીજા નંબરની રીત રેમિન્ટન ઇન્ડિકાની તો હવે વાત કરીએ બે રીતના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજની તો મિત્રો બે રીતના કંઈકને કંઈક એડવાન્ટેજ અને બે રીતના કંઈક ને કંઈક ડિસએડવાન્ટેજ પણ છે તો એમાં ગુજરાતી શ્રુતિના એડવાન્ટેજની વાત કરીએ તો ગુજરાતી શ્રુતિમાં તમારે કંઈ શીખવું નહીં પડે કારણ કે આપણે દરરોજ મોબાઈલના મેસેજમાં જે ટાઇપિંગ કરીએ છીએ એ જ ટાઇપિંગ તમારે અહીંયા કરવાનું હોય છે એટલા માટે ગુજરાતી શ્રુતિમાં તમારે શીખવું નહીં પડે ડાયરેક્ટ તમે ટાઈપિંગની પ્રેક્ટિસની શરૂઆત કરી શકશો અને જ્યાં બકમાનમાં કયો અક્ષર કીબોર્ડમાં કઈ જગ્યાએ આવે તે તમારે પહેલાં શીખવું પડે છે ત્યાર પછી તમે ટાઈપિંગની પ્રેક્ટિસ કરી શકો છો એના પછી હવે ગુજરાતી શ્રુતિનો ડિસએડવાન્ટેજની વાત કરું તો ગુજરાતી શ્રુતિ ટાઈપ કરવામાં કી ડિપ્રેશન વધી જાય છે જ્યાં બકમાનમાં કી ડિપ્રેશન ઓછી થાય છે હવે કી ડિપ્રેશન એટલે હું તમને એક ઉદાહરણ આપું ગુજરાતી શ્રુતિમાં છ છત્રીનો ટાઈપ કરવો છે તો એના માટે તમારે કીબોર્ડમાં સી ડબલ એ આ રીતે ચાર કી પ્રેસ કરવી પડશે જ્યાં બકમાનમાં છ છત્રીનો ટાઈપ કરવો હોય તો માત્ર એક જ કી તમારે પ્રેસ કરવી પડશે તો હવે મિત્રો અહીંયા તમે બે રીત સમજી જ ગયા હશો તો હવે તમારે એ નક્કી કરવાનું રહેશે કે તમારે કઈ રીત પસંદ કરવી તો હવે તમે અહીંયા કન્ફ્યુઝ થયા હશો કે મારે કઈ રીત પસંદ કરવી તો મિત્રો તમે એક નહીં પરંતુ બધા જ ગુજરાતી ટાઈપિંગ માટે આ વાત ઉપર કન્ફ્યુઝ થાય જ છે કે બે રીતમાંથી કઈ રીતની પ્રેક્ટિસ કરવી અને મને પણ ઘણા મિત્રો પૂછતા જ હોય છે કે સર સીપીટીની એક્ઝામમાં ગુજરાતી ટાઈપિંગમાં કઈ રીત પસંદ કરાય તો મિત્રો એ કન્ફ્યુઝન માટે હું તમને સાવ સહેલો રસ્તો બતાવું એનાથી તમે જાતે જ નક્કી કરી શકશો કે મારે કઈ રીત પસંદ કરવી જોઈએ અને તમારે કોઈને પૂછવા પણ નહીં જવું પડે અને તમારે કોઈ પાસે સજેશન લેવાની પણ જરૂરિયાત નહીં પડે કે ક્યુ ટાઈપિંગ સહેલું પડે તો મિત્રો ખાસ ધ્યાનથી સાંભળજો બે રીતમાંથી કઈ રીત પસંદ કરવી એના માટે તમારે જોવાનું રહેશે સમય કે તમારી પાસે ગુજરાતી ટાઈપિંગ કરવા માટે કેટલો સમય છે જો તમારી પાસે પર્સનલ પોતાનું કમ્પ્યુટર હોય અને ગુજરાતી ટાઈપિંગમાં વધુ સમય આપી શકતા હોય તો તમારે બીજા નંબરની રીત બકમાન ટાઈપિંગ પસંદ કરાય કારણ કે એ ટાઇપિંગમાં પહેલાં તો તમારે બકમાન શીખવું પડશે અને એ શીખવા માટે કદાચ તમારે પંદરથી વીસ દિવસ નીકળી જાય છે અને ત્યાર પછી તમે એની પ્રેક્ટિસ કરી શકો છો અને જો તમારી પાસે સમય ઓછો હોય અને પર્સનલ કમ્પ્યુટર ન હોય અને ગુજરાતી ટાઈપિંગ માટે વધુ સમય આપી શકતા ના હોય તો તમારે પહેલાં નંબરની રીત ગુજરાતી સુધી પસંદ કરાય એ ટાઈપિંગમાં તમારે કંઈ શીખવું નહીં પડે કારણ કે એ ટાઇપિંગ તમારે ખાલી ગુજરાતી શબ્દોનું અંગ્રેજીમાં રૂપાંતર કરી અને ટાઇપ કરતું જવાનું હોય છે તેમાં કોઈ પણ વસ્તુ તમારે શીખવાની આવતી જ નથી ડાયરેક ટાઇપિંગની પ્રેક્ટિસ ચાલુ કરી શકો છો તો મિત્રો ફાઇનલી હવે તમે બધી વસ્તુ સમજી જ ગયા હશો તો હવે હું તમને ગુજરાતી સુતિમાં કઈ રીતે ટાઈપ કરવું એની થોડીક બેઝિક માહિતી આપી દઉં તો સૌપ્રથમ આપણે ઇન્ડિક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીએ એમાં એ નીચે ટાસ્ક બારમાં જમણી બાજુ ઈ નામનો આઈકોન દેખાશે તેની ઉપર તમે ક્લિક કરશો એટલે ત્યાં તમને ગુજરાતી બતાવશે એ તમારે પસંદ કરી લેવાનું રહેશે અને ભાષા ચેન્જ કરવા માટે તમે શોર્ટકટ કીનો ઉપયોગ પણ કરી શકો છો એની શોર્ટકટ કી છે અલ્ટર પ્લસ સ્વિફ્ટ એનાથી પણ તમે ભાષાને ચેન્જ કરી શકો છો ત્યાર પછી તમારે કમ્પ્યુટરની અંદર માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરવાનું રહેશે હવે તમારે અહીંયા ટાઈપ કરવું છે હું ગુજરાતી ટાઈપ કરું છું તો એના માટે કીબોર્ડમાંથી એચયુ ટાઈપ કરશો એટલે અહીં નીચે સજેશન બોક્સ આવશે તેમાં તમને ગુજરાતી શબ્દ બતાવશે તેમાંથી સાચો શબ્દ પસંદ કરીને સ્પેસની કી દબાવવાની રહેશે ત્યાર પછી આગળ ગુજરાતી એના માટે યુ જે એ આર ડબલ એ ટી ડબલ ઇ ત્યાર પછી ટાઈપ એના માટે ટી ડબલ એ આઈ પી ત્યાર પછી કરું કે એ આર યુ અને છે સી ડબલ એચ ઈ તો મિત્રો આ જ રીતે ટાઈપ કરતું જવાનું હોય છે આમાં તમારે કોઈ પણ વસ્તુ બીજી શીખવાની જરૂરિયાત પડતી નથી તો મિત્રો ગુજરાતી ટાઈપિંગની પ્રેક્ટિસ માટે સીપીડીની બુકમાં તમે જોઈ શકો છો કે તેમાં તમને ત્રણ પ્રકારના પેરેગ્રાફ આપેલા છે કે એક પેરેગ્રાફ ટાઈપ કરવામાં કેટલા શબ્દો હોય છે તે પેરેગ્રાફ ટાઈપ કરવામાં કેટલી કી ડિપ્રેશન થાય છે અને તે પેરેગ્રાફ કેટલા સમયમાં તમારે ટાઈપ કરવાનો હોય છે તે તમામ પ્રકારની માહિતી તમને એ બુકમાં આપેલી જ છે અને સાથે સાથે સીપીડીની એક્ઝામમાં એ પેરેગ્રાફ કેટલા માર્કનો હોય છે તે પણ તમને દર્શાવેલું જ છે અને જો તમારી પાસે સીપીડીની બુક અવેલેબલ ના હોય તો તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો તેની તમામ પ્રકારની માહિતી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે તમે ત્યાંથી તેને જોઈ શકો છો તો મિત્રો આજના વિડીયોમાં તમને કોઈ જાતનો પ્રશ્ન જણાય તો તમે કોમેન્ટ કરી અને પૂછી શકો છો તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું ગુજરાતી ટાઈપિંગની બીજી રીત બકમાન ટાઈપ કઈ રીતે કરવું આજના વિડીયોમાં બસ એટલું જ નેક્સ્ટ વિડીયોમાં મળીશું અને જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર જરૂર સબ્સ્ક્રાઇબ કરી લો બાજુમાં આપેલ બે લાયકન ઉપર ક્લિક કરજો તેનાથી તમને મારા આવનારા વિડિયોની નોટિફિકેશન મળી આવે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો